Upasanadharakam Guru Harim Yagnam Tatha Yoginam Vrittevam Pramukham Jagat Guru Varam Sri Jeswarupam Muda Sahajanand Swami Maharaj Nije Akshar Purushottam Maharaj Nije Bhagat Ji Maharaj Nije Shastri Ji Maharaj Yogi Ji Maharaj Nije Pramukh Swami Maharaj Nije સ્વામિના હરે વચનાવ્રત ગઢડા અંત્ય પ્રકરણનું સાતમું વજ્રની ખીલીનું સ્વામિના હરે સંવત 1883ના ભાદરવાદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચના દરબારમાં પોતાના ઉતારાના વિશે ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વેશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાગને વેશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા, જે અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ, જેને પોતાનું કલ્યાણ ઈચ્છું તેને તો ભગવાન અને ભગવાનના સાધુ, એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. જેને પોતાનું કલ્યાણ ઈચ્છું, પોતાના કલ્યાણ માટેની વાત આપણે મારા સમજાવે છે અને પોતાના અંતરનો સિદ્ધાંતની વાત કરે છે કે મારા અંતરનો સિદ્ધાંત છે એ આપણને સમજાવવાની વાત કરે છે. અને કે જેને કલ્યાણ ઈચ્છવું છે એને તો આ બે વસ્તુ સુખદાયક જગતમાં છે એમ જાણું, એ સિવાય જગતમાં કોઈ વસ્તુ સુખદાયક નથી. ગમે એટલી આપણે નજર સમક્ષ સારી હોય, સુંદર હોય, તોય પણ સારામાં સારી વસ્તુ તો ભગવાનને સંત, એ બે વસ્તુ છે. એના થકી જીવોનું કલ્યાણ થાય છે, અજ્ઞાન જાય છે, અને ભગવાનને સંતના અવતારો પણ એટલા માટે થાય છે કે આપણું અજ્ઞાન કે અંધકાર નાશ કરવા માટે અને આપણું શ્રેય કરવા, કલ્યાણ કરવા માટે થાય છે. એટલે મહારાજ આ પ્રમાણે પોતાના સિદ્ધાંતની રીતે રહીને સમજાવે છે કે કલ્યાણ ઈચ્છું, આપણે કલ્યાણ માટે તો થયા છે, હવે એને બે વસ્તુ સુખદાયક છે, બીજી કાંઈ વસ્તુ સુખદાયક નથી. સુખદાયક એ જ છે, માટે એ કેમ કરીને પ્રસન્ન થાય, રાજી થાય, આપણું કેમ કરીને શ્રેય થાય, એ જાતના વિચારથી એને જ સ્વામી આ પ્રમાણે સમજીને હેત કરવું એને વિશે જ. બીજે કોઈ વસ્તુમાં આપણને હેત ન થઈ જાય એટલા માટે એ વસ્તુ સુખદાયક નથી એમ સમજીએ તો એ જ ન થાય. પણ સારું છે એવું સમજાય તો સ્વામી કે એમાં મોહ થઈ જાય, એ વસ્તુ સારી છે એટલું સમજાય એટલે તરત એમાં આસક્તિ થાય, મોહ થાય, એના વિચાર આવે, એના સંકલ્પ થાય. પણ કોઈ વસ્તુ સારી જ નથી એમ જો આપણને સમજાય તો સ્વામી કે ક્યાંય બીજો વિચાર આપણો અટકે નહીં, બીજો ક્યાંય આપણે કોઈ જાતનો મોહ કે એને વિશે પ્રીતિ ન થઈ જાય, વ્યવહાર થાય બધું કરીને, દેહ કરીને સ્વામી કે વ્યવહાર છે, વ્યવહાર બધું થાય છે પણ અંતરમાં એક જ ભાવના કે આપણે ભગવાનને સંત છે એ જ આપણું ભલું સુખ ને શાંતિ કરનાર એ છે એવી ભાવનાથી આખો વ્યવહાર કરે તો એને સ્વયં કે કોઈ જાતનું બંધન ન થાય. એટલે સુખદાયક વસ્તુ ભગવાનને સંત. આ વખત દુનિયામાં સુખ શું માની બધા એમ દોટ મૂકી છે ને કે આ બધું સુખ છે, ભૌતિક સુખોની અંદર પછી આ જાતની ભાવનાઓથી દોડ દોડ કરે છે પણ સ્વયં કે એમાં તો અશાંતિ જ ઊભી થતી જાય છે, એમાંથી કંઈ બીજું સુખ પ્રાપ્ત થતું નથી, અશાંતિ થાય. કારણ કે આત્માનું સુખ જ જુદું છે, ત્યારે એને ભગવાનને સંત મળે તો જ એને સુખ. આપણે જેમ ભૂખ લાગી હોય તો અનાજ હોય, રદરૂસ તૈયાર કરેલી રસોઈ હોય ને જમીએ તો એનાથી આપણને સુખ દેહને થાય, ભૂખ આપણી ટળે. પણ ત્યાં આગળ બીજી ગમે એટલી વસ્તુ હીરા માણિકની મૂકીએ તો એ કંઈ ભૂખ જાય, એનું સાધન જ શું છે કે જમવાની વસ્તુ તૈયાર થઈ જાય તો એ પ્રમાણે જમાય તો શાંતિ સુખ આપણને થઈ જાય. એમ સ્વામી કહે છે કે આત્માનો ખોરાક જ ભગવાનને સંત બે છે, એ જ્યારે એને મળે એનો સંબંધ થાય તો જ એને શાંતિ સુખ થાય, બાકી એ સિવાય કાંઈ થતું નથી. લો લાખો રૂપિયા હોય તો કે અમને શાંતિ નથી, શું દેહની શાંતિ છે, આત્માની નથી, એને અંદર તો ઉજવાળો છે એટલે એ શાંતિનું કારણ નથી. એ તો આત્માને જે સાધન સુખ એને ભગવાનને સંત, જેમ અનાજ ખાઈએ તો જ આપણા દેહને શાંતિ મળે છે એનું સાધન એ છે. પછી એની પાસે હીરા માને બધું સારામાં સારી મૂકો, સારામાં સારી કિંમતી વસ્તુ લાઈન મૂકો તો એને એનાથી શાંતિ નહીં થાય કારણ કે એનું સાધન જ એ અનાજ છે, પછી ભલે થોડું હોય તોય પણ.
કે એમ સમય કે આપણે આત્માને શાંતિ માટે ભગવાનને સંત બે વસ્તુ છે, એ જો એને મળે એને વિશે થાય તો જ એને એની શાંતિ થઈ જાય. બાકી શાંતિ નહીં થાય ત્યાં આગળ એને જશે ત્યારે એમ શાંતિ થઈ જાય. ત્યારે શાંતિની વસ્તુ એ છે કે મારે કહીએ પ્રમાણે બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગરૂપી લહેરમાં તરટાડો થાય. એમાં જીવ પ્રાણી માત્ર ત્રિવિધ તાપમાં બળે છે, અધ્યાત્મ અધિભૂત ને અધિદેવ ત્રણ તાપ છે. એ ત્રણ તાપની અંદર આપણે બધાની એમને એમ કંઈક ને કંઈક ઉપાધિવાળું જીવન થાય છે. અધ્યાત્મ એ સ્વાય કે મનનું દુઃખ છે. આ મનનું દુઃખ છે એ દરેકને રહે, ગમે તે હોય તોય, મહાત્માથી બેઠા હોય તોય હોય, રાજા હોય તો એને હોય, બધા શેઠિયા સાવકારને પણ હોય. એટલા માટે લખ્યું ને કે રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુઃખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, સંત સુખી સંસાર. ત્યારે શું કે આમ રાજા પણ દુખિયા, મોટા રાજા થઈને બેઠા છે એને પણ દુઃખ, રાજ જશે રહેશે આ છે તે છે કોઈ આવશે ચડે છે અને અનેક વ્યાધિઓ છે. અને થોડું હોય તો વધારે કરવાની ઈચ્છાથી બીજાની ઉપર ચડે કરીને ગમે તેમ કરીને પણ એ કાર્ય કર્યા જ કરે છે. અરે શું કે રાજાને પણ દુઃખ છે. અત્યારે તો બધે રાજા નીકળી ગયા પણ આવા મોટા સ્ટેટ કહો કે આ યુરોપ કહો કે ભાઈ અમેરિકા કે રશિયા કે આવા મોટા સ્ટેટ કે ભારત કે પાકિસ્તાન એ મોટા રાજ્યો છે દેશો છે મોટા, એને પણ શું એ બધા રાજાની જ વસ્તુ પણ માનો, પણ એમને એકબીજા તરફ કેવી ભાવના છે કે એટલું પોતાનું હોવા છતાંય પેલાના ઉપર પોતાની વર્ચસ્વ કેમ રહે એ ભાવના છે. લ્યો પોતાની પાસે જ બધું છે, કોઈ દેશની પાસે એવું છે કે ઓછું છે, બધી વસ્તુ પોતા પાસે પણ છતાંય એના ઉપર મારું વર્ચસ્વ કેમ રહે આવી એક ભાવના છે. તારે દુઃખ છે કે નહીં ભાઈ, તું તારું સંભાળીને બેસી રહે ને બીજાની શી પંચાયત કરવી, પણ એ ભાવના છે એમ કે એના ઉપર મારું બધું રહે. પેલા કહેશે મારું બધે આખી દુનિયા ઉપર રહે, રશિયાને એવો વિચાર આવે છે, અમેરિકાને એવો વિચાર આવે છે. એટલે શું કે એની ખેંચાતાન પછી થાય ને, પછી એમાં ખેંચાતાન થાય, મારું તારું થાય. એટલે એટલું હોવા છતાં શાંતિ નથી. શાંતિ હોય તો કંઈ કોઈને વિચાર આવે જ નહીં જાતનો, ત્યારે શું કે એ પણ શાંતિ નથી. ગરીબ માણસોને પણ પોતાની રીતે પોતાનો વિચાર રહ્યા જ કરે, અને શેઠિયા સાવકાર કરોડોપતિ અબજોપતિ હોય તો પણ એની તૃષ્ણાઓ આગળના આગળ હોય છે, એને પણ શાંતિ નથી કે ભાઈ આટલું મળ્યું એટલે બસ કે આપણે હવે શાંતિથી ભજન કરવું. એને પણ હજુ કેટલું કરતા જઈએ આમ કરતા જઈએ, અનેક ચિંતાઓ એના કે વ્યાધિઓની અંદર એનું પણ જીવન આખું એ જ પસાર થાય. જોકે મારે કહેતા કે શેઠિયા સાવકારને આપણા કરતાં વધારે ધગધગ રહે, આપણે તો એ હુતાન ઊંઘ આવી જાય, એને ઊંઘણી ગોરી લેવી પડે કહો, કારણ કે ચિંતા ચાલ્યા કરે ભાઈ આમને તેમ બીજે થઈ જાય. એટલે ચિંતામાં ચિંતામાં જીવન ચાલી જાય બીજાને કહો કે ખીચડી મૂકી હોય શેર તો એને એના એના છાતી ઉપર મૂકી હોય તો ચડી જાય, વગર અગ્નિએ ચડી જાય, એટલું ધગધગાટ ચાલતું હોય કે મશીન એટલું ધમધમાટ હોય. ત્યારે વિચારો ચાલે ને આપણે હુતાની સાથે હવાર ખાવાનું પચી જાય, પછી વાર લાગે એને કેટલી ગોળીઓ લેવી પડે પચવાની, એ તેને ઊંઘણી લેવી પડે પચવાની લેવી પડે, કેટલી સવારથી સાંજ સુધી બધી કેટલી વ્યાધિઓ કરવી પડે. ત્યારે શું એ ચિંતાઓ એટલી બધી વધી જાય એની સાથે, બહુ ચિંતાઓ વધે એટલી સંપત્તિ વધે એની ચિંતાઓ એની સાથે વધે જ પછી, એટલે એને ઊંઘ ના આવે ને કોઈ બીજી વસ્તુ થાય નહીં એને જીવનને. ત્યારે શું કે સ્વાઈ કહે છે કે એને પણ એનો અંત નથી, દુઃખનો અંત નથી એ પ્રમાણે. અને વિના વિવેક આપણે ભેખ મહાત્મા થઈ ગયા, થઈ બેસી ગયા બધું ભગવાન ચડાવીને બધું રીતે ત્યાગ કરી નાખ્યો, પણ સ્વાઈ કે બાહ્ય જગત ત્યાગ કર્યું છે પણ અંદર જગત એટલું ને એટલું બેઠું છે. પાછા એ વિષય ભોગવવાની ઈચ્છાઓ થયા કરે, એને માટેનો પ્રયત્ન થાય, એને માટેનો વિચાર આવે. ત્યાગ સ્વામી એટલે ત્યાગ, જે આપણે વાત કરીએ કે ત્યાગ એટલે ત્યાગ, ફરી એને સંભાળવાનું જ નહીં એ સાચો ત્યાગ છે, પણ આ તો પાછો ત્યાગ કરીને પાછો એનો વિચાર આવે, એનો સંકલ્પ થાય, એના માટે પ્રયત્ન થાય, એને માટેની કંઈક કંઈ યુક્તિ પ્રયુક્તિઓ થાય એ વસ્તુ મેળવવા માટેનું. ત્યારે સ્વામી કહે છે એને માટે ભેખ લીધેલો હોય એને કોઈ દાડો સુખ ના આવે, ભેખ એને માટે જ લીધો હોય કે ઉદર પોષણ માટે, ઇન્દ્રિયોના સુખને માટે, આ જાતના પંચવિષયના ભોગને માટે, એ થાય એટલે બધા પંચવિષય બધા મળે કે ના મળે, જ્યાં જાય બધું તૈયાર મળે, એટલે એ રીતે ભેખ લીધો હોય તો એને કોઈ દાડો સુખ સ્વાય કે આવે નહીં, કારણ કે એનું દ્રષ્ટિ શેમાં છે, વિષય ઉપર છે, ઉદર ઉપર છે, શિષ્ટ ઉપર છે, એને કોઈ દાડો સુખ ના આવે. એટલે એ સ્વાય કે દુઃખ્યો દુઃખ્યો રહે, આમ ત્યાગ છે પણ અંદરના વિચારો આવ્યા છે, એ પોતે સુખ્યો ના થાય ને એની પાસે જે જઈને બેસે એને પણ સુખ ના હોય, એને પણ વસ્તુ મળે નહીં. ત્યારે શું ત્યાગ તો છે પણ સ્વાય કે ત્યાગની અંદર પછી આ ભાવ છે, એટલે આશક્તિ છે, એ આશક્તિ અંદર નહીં જાય. અંદરનું જગત પાછું એટલું એટલું છે ને, બાહ્ય જગત જેટલું જોઈએ છે એ બધાનો જેટલો ત્યાગ કર્યો છે કે સગા સ્નેહી કુટુંબ રાજપાઠ સમૃદ્ધિ સંપત્તિ બધી ત્યાગ કરી, પણ અંદર પાછી એટલી ને એટલી બેઠી જાય કે પંચ વિષય ભારે છે ને અંદરે બેઠા છે, ભારે કુસંગ છે ને અંદરે કુસંગ છે, ભારે સત્સંગ ને અંદરે કુસંગ, અરે સત્સંગ છે આ બધું પાછું છે અંદરે પાછું.
એટલે બધું જો સમજ્યા હોય તો જ શાંતિ સુખ આવે. નકર જેમ કે ઓલી ચીલ ચડે અસમાને રે નજર તેની નીચી છે, મનારને મન માને રે અન્ન જોવા આંખ મીચી છે. ચીલ ચીલ એટલે આ સમળી, સમળું થાય છે એટલે ગીધ, ગીધ મોટો પક્ષીઓ થાય છે, બહુ આકાશનું ઊંચા ચડી જાય. એટલા બધા ઊંચા ચડે કે આપણે જેને કહે તો સ્વર્ગમાં જ પહોંચી જશે, વાંધો નહીં. એટલે ઊંચે ઊંચે ચડે બધું બહુ, પણ પછી ત્યાં જઈને શું એની નજર ક્યાં છે? નીચે પાછી રાખે. નીચે રાખે શું કે ક્યાં એક મરેલું ઢોર પડ્યું છે એનું માંસ ખાવા માટે. ઊંચે ચડવાનું કારણ એટલું છે કે નીચે પેલી વસ્તુ ક્યાં પડી છે જોવા માટે. માઇલો સુધી આમ આજુબાજુ પડી હોય એ જુએ એટલે આંખ એકદમ નીચે બીડી દે પાંખ્યો અને ધડબ લઈને ત્યાં બધા ભેગા થઈ જાય, કેટલી સંખ્યામાં ભેગા થાય અને પેલા બિચારા ઢોરને ફેરી જ નાખે એનું માંસ ખાવા માટે. આ તો ચડે છે ઊંચે પણ નજર નીચી છે. આપણે જાણે કે એનો ખૂબ ત્યાગ મોટો, ભાઈ આવા દુનિયામાંથી વયું ગયું, પણ એને દુનિયામાંથી વયું નથી, દુનિયાનો અંદર મય અંધું બેઠું છે. ચડ્યો છે ઊંચો ખરું પણ અંદર આ બધું બેઠું છે કે આ વસ્તુ ખાવાની, એનો ભોગવવાની. એમ સાહેબ કે ત્યાગ છે લીધો છે સારો, પણ ત્યાગની સાથે આ જો પાછી નજર નીચી છે, આ વિષય તરફ દ્રષ્ટિ છે, વિષયના વિચારો છે, સંકલ્પો છે, ત્યારે એની પછી કોઈ દિવસ થાય નહીં. ત્યારે એ સ્વાય કહે છે કે જેના અંતરમાં કામ ક્રોધ કાંઈ છે નહીં, મોહ નથી, જગત નથી, માયા નથી, મમતા નથી, આસક્તિ નથી, એવા પુરુષોની પાસે આપણને સુખ ને શાંતિ આવે. બધું ત્યાગ એને થઈ ગયું, કોઈ પ્રકારની વસ્તુ નથી. પણ જેને કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને મમતા એની ઝાડ બળતી હોય, એના વિચાર ને સંકલ્પ ઉડતા હોય, ત્યારે એનાથી કંઈ સુખ કે પ્રાપ્ત થતું નથી. એટલે મહારાજ કહે છે આ પ્રમાણે વિના વિવેક ભેખ સબ દુખિયા, કે આવો વિવેક નથી જેને, સારને અસારનો, જળને ચૈતન્યનો જે વિવેક જોઈએ, એ વિવેક જે પોતે દ્રઢ કરીને સમજ્યો નથી અને એ સમજીને ત્યાગ નથી થયો, એને કોઈ દિવસ એ ત્યાગ શોભે નહીં અને એ ત્યાગથી કોઈ દિવસ સુખ આવતું પણ નથી. એને નાવે આપણે એનો સમાગમ કરીએ તો આપણે પણ નાવે. એટલા માટે સ્વામી કહે કે જેને આ જગતમાં કાંઈ જોતું નથી, સંત સદા સુખી સંસાર. ભૂતો સંત કે શું કે જેને કાંઈ જગતની કોઈ પદાર્થની ઈચ્છા જ નથી, ભગવાનને સંત સિવાય કોઈ વસ્તુ જેને વાલી નથી. જેને કલ્યાણ ઈચ્છું એને ભગવાનને સંત, એ બે વસ્તુ સુખદાયક છે. એ વસ્તુ જેને દ્રઢ થઈ ગઈ છે એવા થકી આપણને સુખ ને શાંતિ આવે, કે આ પદાર્થની કોઈ એને નથી મહત્તા, કે જગતના સુખની કોઈ પણ નથી. મોટું ગમે એટલું ત્રિલોકીનું રાજ મળે તોય, ત્રિભુવનની સંપત્તિ મળે તોય પણ એના સામું કંઈ જોવે નહીં, એનો વિચાર કે સંકલ્પ ના આવે, પદાર્થોના ઢગલા થઈ જાય તોય પણ. એક જ દ્રષ્ટિ છે કે ભગવાન કેમ રાજી થાય, એના વિશેની જેને અખંડ વૃત્તિ રહ્યા કરે છે, ત્યારે એના થકી એને પણ સુખ છે કે જગત ત્યાગ્યું એટલે ત્યાગ્યું, બીજો વિચાર નહીં, ભગવાન સિવાય કોઈ વિચાર નહીં, ભગવાનને આધારે જ બેસવાનું. એનો સંકલ્પ, એનો વિચાર, એનું મનન, એનું ભજન થયા જ કરે છે અખંડ, ત્યારે એના થકી આપણને પણ શાંતિ થઈ જાય. શાંતિ પમાડે એને સંત કહીએ, ત્યારે શું શાંતિ? કે શાંતિનું ધામ પરમાત્મા છે, એ ભગવાનને પોતે ધાર્યા છે, એનાથી એને શાંતિ છે, અને એના દર્શન આપણે કરીએ તો આપણને પણ શાંતિ થાય. કારણ કે એને જગતના કોઈ પદાર્થની વિશે પ્રીતિ નથી, હેત નથી, મમતા નથી, કઈ વસ્તુ નથી, એક જ વસ્તુની અંદર પોતે અખંડ રહ્યા છે. એટલે એની પાસે જવા થકી આપણને પણ શાંતિ, એના દર્શનથી, વાણીથી, બીજેથી આપણને શાંતિ સુખ થયા કરે. ત્યારે મારે કે શાંતિ પ્રમાણે એમ સંત કહીએ તો એટલા માટે કહે છે કે એ બધી દુનિયા આખામાં દુઃખ છે અને આ ભગવાનને સંત એ વસ્તુ સુખદાયક વસ્તુ છે, એટલું સમજીને સ્વયં કે એને વિશે આપણે સર્વ પ્રકારે હેત કરવું તો આપણને કોઈ દાડો વાંધો આવે નહીં. એટલે કલ્યાણને માટે આ બે વસ્તુ, કલ્યાણી છું એને આ બે વસ્તુ સુખદાય છે એવો દ્રઢાવ રાખો. કલ્યાણને માટે આપણે ગમે ત્યાં જઈશું તો એ આપણું કલ્યાણ નથી થવાનું. આપણે ગમે ત્યાં જઈને કદાચ કોઈ કહેશે કે પેલા કાશીએ જઈને કરવત મુકાઈ દઈને કલ્યાણ થઈ જાય, મારે કે એ કલ્યાણ ના થાય તો દેહને જુદું પાડી દે, એટલું જ, બીજું કાંઈ થાય નહીં. કેટલા કહે છે ને કાશીએ જઈને કરવત મુકાયું મયુરધ્વજને માથે, મયુરધ્વજ રાજા થઈ ગયો ને એની વાત આવે છે, એટલે એમ કે એનું કલ્યાણ થયું પણ એ દ્રષ્ટાંત થઈ ગયું, પણ હવે કંઈ એનું કંઈ એમ તો અજ્ઞાન કંઈ જેવું છે, એનું અજ્ઞાન કોઈનું જતું નથી. અત્યારે જાય છે જાત્રામાં, પેલા બ્રાહ્મણ 5-25 રૂપિયા લે અને કરવત જરા અડાડી આપે, પ્રસાદીનું કરવત રાખ્યું છે ને તે દાડાનું, એટલે જરા કામ અડાડી દે કે ભાઈ કરવત મુકાયું મયુરધ્વજને, આપણે પણ એ અડાડવાનું છે. પછી જરા જો વામ કરે તો કોઈ બાકી જાય ને જાય જ નહીં. પણ એમ કહેવાનું શું કે એક મહિમા આગળથી ચાલ્યો આવ્યો છે, એટલે એમ સમજીને લોકો જાય કે આપણું કલ્યાણ થઈ ગયું, પણ એમ કલ્યાણ નથી. સંસ્કાર બધા થાય, તીર્થોમાં જઈએ, વ્રત કરીએ, દાન કરીએ, પુણ્ય કરીએ, આ બધું છે. કેટલા હિમાળો ગાળવા જાય છે ને, કે ભાઈ પાંડવો હિમાળો ગાળી આવ્યા, એનો મોક્ષ સ્વર્ગમાં વયા ગયા એ બધા. એટલે બધા કેટલા હિમાળામ જઈને બરફ ઉપર હોઈ જાવ એટલે દેહ પડી જાય, એટલે પતી ગયો આપણું, લ્યો ઠંડુ થઈ જાય. પણ એ તો ઠંડુ જ થઈ જાય, પછી કંઈ બીજું મેંથી નહીં કરવાનું છે. કારણ કે આત્માને જે વસ્તુનો લાભ થયો એ તો ભગવાનને સંત સિવાય થતો જ નથી, એના સિવાય આપણું અજ્ઞાન કોઈ કાઢતું નથી. કારણ કે સૂર્ય ઉદય થાય એટલે અંધકાર જાય છે,
એમ આપણાની અંદર રહેલું જે અજ્ઞાન છે, વાસના છે, એ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણને કોઈ દાડો એ ભગવાનના સુખની પ્રાપ્તિ થતી નથી. ત્યારે એને માટે તો ભગવાનને સંત આવી કથા વાર્તા કીર્તન કરીને આપણા જીવમાંથી જે રહેલી અજ્ઞાન છે એ કાઢીને એ ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરાવે છે. એના થકી જ આપણું કલ્યાણ થાય. ભૈરવ જાપ જૂનાગઢની અંદર ખાય કે યાત્રામાં જઈને નથી, આત્મઘાત કરો એટલે તીર્થમાં જઈને કરવા થકી આપણું કલ્યાણ થાય. એમ પણ કેટલાક માને છે તીર્થમાં જઈને આત્મઘાત કરો એટલે કલ્યાણ થાય. એટલે ભૈરવ જપ ખાય, ઉપરથી નાખે અંદર ખાયમાં પોતાના શરીરને, એટલે પડે ને ચૂકરે ચૂરા થઈ જાય. પણ એમ સ્વાય કે નથી, વાસના અંદર રહી ગયેલી છે, વિચારો રહી ગયા છે, એટલે નહીં થાય. માટે એ કલ્યાણને માટે ભગવાનને સંત બે વસ્તુ બતાવે છે. એ જ્યારે મળે ત્યારે આપણને શાંતિ સુખ ને આનંદ થાય, એને વિશે આવી દ્રઢ પ્રીતિ થાય. એ આપણું અજ્ઞાન કાઢે, આપણા સ્વભાવ કાઢે, પ્રકૃતિ કાઢે. ક્યાં બીજે નીકળવાનું છે? બીજે તો આપણને પુષ્ટ થાય બહાર જઈએ. એટલે તો શું કે આ વિષયના જ સ્વાય કે ઢગલા છે. વિષયનો જ યોગ બહાર નીકળે એટલે તરત બીજું કંઈ મળે છે? બીજું કાંઈ નથી મળતું. આ કે બજારમાં આ વસ્તુ મળતી નથી, ત્યાં તો નકરા એ જ બહાર જ દેખાય. જ્યાં જઈએ ત્યાં સિગરેટની દુકાનો, બારની દુકાનો, બીજી બધી દુકાનો બિંગોળી, ત્યારે એમાં તો એ જ મળવાનું, વિષય જ છે બધા. એટલે એનાથી આ વસ્તુ મળતી નથી. ત્યારે એ વસ્તુ સુખદાયક આ છે. માટે ખરું સુખ પરમાત્મા સંતની પાસે છે. એટલે એને વિશે સાંઈ કે એ પ્રીતિ આપણે રાખવી. હવે એ વાત સમજાવે છે આપણને મહારાજ. હા, સિદ્ધાંત. જેને પોતાનું કલ્યાણ ઈચ્છો તેને તો ભગવાન અને ભગવાનના સાધો, એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. બીજું કોઈ વસ્તુ સુખદાયક નથી. લો, આટલું બધું મહારાજ પોતાના સિદ્ધાંત રીતે સમજાવે છે કે કોઈ વસ્તુ સુખદાયક નથી. આ મહારાજને કંઈ ઓછું આપણે છેતરવાની વાત હતી કે પોતાની વાત કરીને આ બધું એ કરવાની વાત હતી. એમને એવું કાંઈ નહોતું. એમને તો એક જ વસ્તુ આ સાચી છે આપણે સમજાવી હતી, એટલા માટે પોતે સમજાવે છે. કે આપણે એમ લાગે કે આ તો ઠીક છે, એમનો પોતાનો મહિમા ગઈ ને મારા ભાઈ આ બધું આપણી પાસે ખોટું કરાવવું છે, એમ નથી. એમને સાચી શાસ્ત્રોક્ત વાત છે, આગળ સિદ્ધાંતિક વાત છે એ મહારાજ આપણને કહે છે. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, આવ્યું પાછું લ્યો, તેવી ભગવાન અને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખી જોઈએ. બસ હવે આ દેહને વિશે અચ્છા એ છે ચેવનભાઈ આવ્યું એનું એ જ આવ્યું પાછું એ ચનેકી દાળ ને ચનેકી રોટી એ આ પ્રમાણે કરો કે આપણા દેહમાં જેવું આપણને એ જ થઈ ગયું છે, દેહને વિશે ખરેખર એ જ છે કેમ મને ભાઈ. તારે એવું એ જ આપણે એમાં કરવાની વાત છે, એવું એ જ થઈ ગયું છે આપણે ખરેખરું. તારે શું કે દેહને વિશે જેવું એ છે એવું ભગવાનને સંતને વિશે એ જ કરવાની વાત કરે. હા, અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ. હવે એવું જેવું આપણે દેહને વિશે સંબંધીમાં એ છે એવું એ તેમાં કરવું. આ સુખદાયક વસ્તુ આપણે સમજાય ક્યારે એને માટે સમજાય કે આપણે એને સુખદાયક, ઓહો તમે તો સુખદાયક છે, પણ પછી કંઈ વાત આગળ તો કે ના એ તો ના થાય. પણ દેહને માટે જેવું થાય છે, સંબંધી માટે જેવું થાય છે, એવું એને માટે થવું જોઈએ ને પાછું. એને માટે થાય ત્યારે જાણે કે એ સાચું છે, ત્યારે આપણે એને સુખદાયક વસ્તુ જાણીએ છીએ. ત્યારે એમ સમજાય તો સુખદાયક થાય, એટલે કે સુખદાયક કંઈ થાય. અમારે કાલે શું દાડિયાએ બી સુખદાયક સમજી લીધું, માસ્તરે ઝપાટો માર્યો ત્યારે દાડિયાને કબાટ ચડી ગયો કે આપણે સુખ લઈ લેવું છે. ત્યારે શું જો એમ કહેવાનું સુખદાયક વસ્તુ કે સ્વામી બાપા થકી આવું જ્ઞાન થયું છે, આવું એ જ થયું છે, ભગવાનને વિશેની વાત છે, ત્યારે એ પૈસા સુખદાયક સમજ્યા હોય તો કંઈ ના થાય. પણ એ સમજ્યા એવું પાછું આ સમજ્યા કે આ સુખદાયક એનાથી અધિક છે, ત્યારે મૂકો ચાલો જય સ્વામિનારાયણ. તો શું થયું એ સુખદાયક વસ્તુ સમજી કહેવાય. નહીં તો પેલું સુખદાયક સમજ્યું તેના દેહને, દેહના સંબંધી માટે આપણે એટલું બધું ભાવના છે કે ગમે એટલું કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. ત્યારે શું કે એવું જોવામાં હોય તો એને માટે પણ થાય. એને માટે આપણે ક્યાં બીજું કોઈ વસ્તુ, આપણા આત્માના કલ્યાણ માટે એ વસ્તુ સુખદાયક આપણે સમજ્યા તો આપણને એ વસ્તુ માટે કાંઈ પણ વિચારશો કે ના આવે. ભગવાનને સંતને અર્થે શું ન થાય, લોયા તીજાવતના તો મહારાજ કહ્યું કે એને અર્થે રાજનો સુખ થાય, સંપત્તિનો ત્યાગ થાય, વૈભવનો ત્યાગ થાય, સ્ત્રી પુરુષનો ત્યાગ, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે, આ બધું મહારાજે એની અંદર વાત લખી છે. એને માટે જો સુખદાયક વસ્તુઓ સમજ્યા હોય, એનો મહિમા જીવમાં છે, તો એને અર્થે આ બધું થઈ જાય. આને માટે થાય એમ થાય. એટલે સ્વાઈ કંઈક તો દેહને દેહના સંબંધીમાં જેવું છે એવું એ જ કરું, અને એનો પક્ષ પણ એવો પાછો રહે. પક્ષ જેમ આપણે દેહને સંબંધીનો કેવો પક્ષ રહે, એને કોઈ ગમે તે કરવા આવે તો કરવા દઈએ, આપણે તરત વચમાં આડા પડીએ. એને માટે મરવું પડે તો મરી જઈએ એમ થઈ જાય, પણ છતાં પક્ષ એનો રાખી, ભલે ખોટું કરીને આવ્યો કે ગમે તે કરીને આવ્યો, પણ એક વખત તો આપણે છોકરાનો, છોકરો બાપનો,
સ્ત્રી પુરુષનો, પુરુષ સ્ત્રીનો એકબીજાનો પક્ષ રહે જ, મા બાપનો એકબીજાના પક્ષો કેવા રહે છે કે ગમીએ જાણીએ છીએ કે આવું છે, પણ છતાં એને વિશે એવું હેત છે એટલે એનો પક્ષ આપણને રહે, એમાં કોઈ સારું કે નરસું કે ખોટું કે હારા કે નરસા ગમે તે કે, પણ પેલો પક્ષ રહે. એવો ગમે એટલો સાચો હતો કે તું તું તારું આમ છે ને તારું આમ છે એમ કહીએ, ત્યારે સ્વાઈ કે એમ ભગવાનના ભક્તનો પણ એવો જ પક્ષ આપણે રાખવો. અને તે પક્ષ રાખતા થકા આબરૂ વધો અથવા ઘટો, પછી એમાં પક્ષ રાખવામાં આ પ્રશ્ન પહેલો આવે કે હવે એનો પક્ષ રાખશે આપણી આબરૂ જ છે, એટલે આબરૂ સાંઈ કે એનો વિચાર કરવો નહીં, આબરૂ વધો અથવા ઘટો. પણ આપણે જેમ દેહના સંબંધીમાં ક્યાં આબરૂનો પ્રશ્ન આવે છે એને જાણીએ છીએ કે આ આવરો કરીને આવ્યો તો પણ એનો પક્ષ રહે જ, કે ભલે આપણી આબરૂ જે છે તેનો વિચાર કરતા નથી. હા, અથવા માન થાવો કે અપમાન થાવો, આપણું અપમાન કરે ને આપણે શું એમાં પક્ષ રાખીએ, આ બધું અપમાન થાય માટે જવા દેવા. પણ પેલું કે જેમ પેલાનો પક્ષ માન અપમાનની ક્યાં ખબર, એવું જ ત્યાંનો પણ પક્ષ, એટલે શું કે એના વિશે જેવું એ જ છે એવું આના વિશે એ જ, ત્યારે આપણને ખબર પડે આવા પ્રસંગ હોય. અથવા દેહ જીવો કે મરો, એ પણ આવીને ઊભું રહે, કારણ કે બે તકરાર બરોબર ઉપડી હોય, હા હમે ઝપાટા ઉડતા હોય, પછી તેગડી પક્ષે રાખવામાં શું થાય, આપણું વચમાં ઉડી જાય ડોકું, દૂર જુદું પડી જાય. હવે એવા પ્રસંગે કે ના મરવું નથી ભાઈ, આપણે ભલે જે મળતો એ મરાવે, એને કર્યું એવું તેને ભોગવશે, પણ આપણે તો દૂર ઉભા રહ્યો, પણ આપણો આપણા છોકરાને કોઈક ધમાલ કરીને મારતા હોય તો વચમાં પડે કે ના પડે, મરી જાય તો બહેતર, પણ પહેલાં હમાન ઉડાડી દેવામાં જઈને પડે જ, અને પોતાનું મરવાના દેહ પડે તો એની વિચાર જ કરતા નથી કહો, એટલે એના વિશે એ જ એટલું બધું છે. ત્યારે સ્વાઈ કહે છે એના જેમ વિચાર આપણને નથી આવતો એ માને માટે પણ એવો વિચાર નહીં જ કરવાનો, એ કહેશે આપણે આ ભગવાનને અર્થે આપણું દેહ છે, સંતને અર્થે આપણું દેહ છે, ભક્તને અર્થે આપણું દેહ છે, ત્યારે સ્વાઈ કે એમ પક્ષમાં આ બધી વસ્તુનો વિચાર ખ્યાલ રહેતો નથી, જેમ દેહના દેહના સંબંધી એમ આને પણ એવો વિચાર રાખીને એ પક્ષ રાખવો. એ તો મહારાજની આજ્ઞા છે એની વસ્તુ, ઉપાસના દળ છે એના જ પક્ષની વાત છે ને, આમ થાય તો આપણે એ તો બધું હોય કેટલીક વખત એવી ભક્તિ, પણ મહારાજે કહ્યું કે ભગવાને ભગવાનના સંતને વિશે જેને એ જ છે એ ભક્ત છે, ભક્તનું વ્યાખ્યા પણ મહારાજે કરી છે, એટલે એના વિશે એ પ્રમાણે જે આ બધા કંઈ કહે છે ભગવાનને શિષ્ય આવો નિષ્ઠાવાળા હેતવાળા છે એ ભક્તો છે. પણ કોઈ રીતે ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં અને એમનો અભાવ આવવા દેવો નહીં, અને ભગવાનના ભક્ત જેવા દેહ અને દેહના સગા સંબંધીને વાલા રાખવા નહીં. એ આ વાત આવીને હું ક્યાં ઊંઘી ગયો, યોગેશ શું આવી વાત સાંભળ્યો આગળનું સાંભળ્યું છે એ ને, આમ વાત આવી ગઈ કે દેહને દેહના સંબંધીને ભગવાનને સંત જેવા વાલા ના રાખવા, શું વિચાર થયો હવે તમારી જોડે આવી જાય, વાલા જો રાખે તો ત્યાં જવાય ને આ વાલા રાખે તો અહીં જવાય, પણ આ તો ના પાડે કે મારે એવા જે વાલા જ ના રાખવાય ને, તો બે વાત આવી જાવ એટલે ચાલ આ વાત આવી આવે. ત્યારે શું કે આ મારા સમજાવે છે કે પોતે દેહના જેવા છે એવા આના જેવા વાલા રાખવા જ નહીં, આમાં વળી પહેલાં તો બીજા વચના તો એમ કહે છે કે એના જેવું એ જ કરવું, આમાં એ છે એવું એવું કરવું, પણ આમાં તો કે એને વાલા જ રાખવાની, તારે શું થાય ઘરમાં ધમાલ થાય ને કે નીકળો તારે જાઓ બરાબર એકબીજાને, ત્યારે સ્વામી કહે છે એમ આ તો સમજણ આપણે કરી રાખવાનું કે ભાઈ આપણા જીવના કલ્યાણ માટે આ વસ્તુ છે, એટલે એમાં અતિશય આપણને એ ને પ્રીતિને બધું રહે છે, પણ એ જો વાલું સમજાયું હોય તો સ્વામી કહે છે એને વિશે આપણને થાય, એટલે આના જેવું એ વાલું ન રાખવું એમ, વ્યવહાર તો છે કરવાનો, પણ મૂળ વસ્તુ છે કે આપણું કલ્યાણને મોક્ષને દાતા એ ભગવાનને સંત છે, એટલે એને વિશે એવી અધિક ભાવના રાખી અને સર્વ પ્રકારે હેત કરવાનું. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુઓ તે પણ પરાભવ કરી શકતા નથી, પણ પરાભવ કરી શકતા નથી મારે. અને જે ભગવાનનું બ્રહ્મપુરધામ છે તેને વિશે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે. બસ એ બ્રહ્મપુર ધામ અક્ષરધામના વિશે ભગવાન સદા સાકાર મૂર્તિ છે, ભગવાન કદાપી નિરાકાર છે નહીં, નિરાકારના ગમે એટલા સમય કે ગ્રંથો સાંભળીએ પણ ભગવાન તો સાકાર છે જ, આપણી સાકારની ભાવના કદાપી પણ ટળવી ન જોઈએ. ત્યારે શું ભગવાન કેવા છે, સાકાર છે. કેટલા લોકો માને છે ને કે ભાઈ ત્યાં અહીંયા સગુણ સ્વરૂપે આવ્યા પણ ત્યાં ધામમાં તો નિરાકાર જ છે, ત્યાં કંઈ આકાર છે નહીં, ભગવાનનો તે જ ખાલી પ્રકાશ જ છે એમ આપણને સમજાવે છે લોકો,
કેટલાક વેદાંતિ કેટલાક એવી રીતના હોય છે એ માણસ એ રીતનું વાત કરે, પણ મહારાજ કહે છે આપણે તો ભગવાન સાકાર છે, અક્ષરધામમાં બેઠા એ સાકાર છે ને અહીં આવે છે એ સાકાર, એટલે અહીં સાકાર છે ને ત્યાં નિરાકાર છે એવું નથી, ત્યાંય સાકાર અહીંયા અહીં સાકાર ને ત્યાંય સાકાર. એટલે કેટલાક એમ કે અહીંયા સગુન સ્વરૂપે આવ્યા એટલે સાકાર એની મૂર્તિ આપણે દેખીએ છીએ, પણ ધામમાં તો કંઈ છે જ નહીં એમ. તો મહારાજની વસ્તુ શું છે સિદ્ધાંત કે આપણે સાકાર ભગવાન છે, ભગવાન કદાપી નિરાકાર છે જ નહીં, અહીંયા જે મનુષ્ય રૂપે આવ્યા છે એવો ને એવો આકાર ત્યાંય પણ છે એમ. અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થકા ભગવાનની સેવાને વિશે રહે છે. બસ એટલે એના ભક્તો પણ એ પ્રમાણે એ સાકારની ઉપાસના કરીને એ પણ સાકાર બની ગયા છે, એટલે એ પણ સાકાર થકા ત્યાં સેવા કરે છે. અત્યારે આપણે જેમ મહારાજની સેવા બીજું ત્રીજું જેમ કરીએ છીએ એ રીતે એ પણ એ ત્યાં આગળ દિવ્ય આકાર ધારણ કરીને ભગવાનની સેવા કરે છે. તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય, પ્રત્યક્ષ પ્રમાણ એ ભગવાન જે અક્ષરધામમાં બિરાજમાન છે એ સાકાર સ્વરૂપ જે પરમાત્માનું એ સ્વરૂપ જ આ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ પ્રમાણ પધાર્યું છે એવો જેને દ્રઢ નિશ્ચય હોય એમાં કાંઈ ફેર નથી. જે અક્ષરધામમાં સ્વરૂપને પૃથ્વીમાં મનુષ્ય રૂપે જે મહારાજ પધાર્યા એમાં કાંઈ ફેર નથી એવો જેને દ્રઢ હોય એને જે નિશ્ચય હોય એને મનમાં એવી બીક ન રાખવી જે હું રખે મરીને ભૂત પ્રેત થાઉં, પછી એને એવું મનમાં રાખવું નથી કે હું ભૂત થઈશ કે પ્રેત થઈશ કે મારું આ થશે અધોગતિ થશે, એને બીક નથી. કારણ કે જે ભગવાન સ્વરૂપ એને પૃથ્વી ઉપર એને નિશ્ચય દ્રઢ કર્યો છે એટલે એને કોઈ દાડો વાંધો આવવાનો છે જ નહીં, એને બીક રાખવાની છે જ નહીં કે આપણું શું થશે કેમ થશે એવો મનમાં વિચાર જ નહીં. કારણ કે વસ્તુ જે મળી છે એથી આપણું અક્ષરધામને વિશે જ આપણી પ્રાપ્તિ થવાની, આપણી અધોગતિ છે જ નહીં અને આપણો બીજો કોઈ દેહ આવવા નથી, બ્રહ્મ તનુ પામીને અક્ષરધામને જ આપણે પામવાના છે. કારણ કે પરમાત્માને વિશે આપણે એવો દ્રઢાવ નિશ્ચય છે કે જે ભગવાન અક્ષરધામમાં બિરાજમાં જે આ પૃથ્વી પર આવ્યા છે એ જીવોના કલ્યાણ માટે આવ્યા છે એવી દ્રઢ આપણી એને વિશે નિશ્ચય નિષ્ઠા છે, એટલે સ્વયં કે એમાં વાંધો આવે નહીં. એ સ્વરૂપ નિષ્ઠા આપણી પાકી છે, મારે કે બધી રીતે આપણું કાર્ય સિદ્ધ થશે, એમાં ફેરફાર હોય એમાં મનુષ્ય ભાવ હોય એમાં આપણે કોઈ માયાનો ભાવ હોય તો મારે કે પછી કંઈ વાંધો ખાય નહીં, પણ એ સ્વરૂપને વિશે આપણે દ્રઢ છે કે અક્ષરધામનું જેવું સ્વરૂપ એમાં કોઈ ભાવ છે, એ જેમ સાકરના નારિયેળ પાક દિવ્ય ભાવ અખંડ જ એમાં છે એ મૃત્યુ ઉપર જે ભગવાન આવ્યા એને વિશે પણ એ જ મહારાજને વિશે આપણે સ્વરૂપમાં નિષ્ઠા છે, એમાં કોઈ માયાનો ભાવ કોઈ વસ્તુ નથી, ગમે એવું ચરિત્ર કરે ગમે તેવું બોલતો પણ એને વિશે એવો અખંડ ભાવ રહે ત્યારે સ્વયં કે એને કોઈ બીક રાખવાની નથી કે આપણે માયા પર આપણને થઈ જવા છે, એને મરીને એવું બીક નથી કે આપણું શું થશે કેમ થશે કે હું મરીને ભૂત થઈશ પ્રેત થઈશ. અરે ભૂત થવાનું હોય ગણાય છે થનાર, આપણે તો ભગવાનને સંત મળ્યા પછી આપણે ભૂત છેનું એ આપણા ગમે એવી હશે તો એ જીવમાંથી કાઢી અને સ્વયં કે બળવાડ કાઢીને સુખ્યા કરી નાખશે. કદાચ આપણા કોઈ કાલે કહેશે તોય પણ એની અંદરથી જે કંઈ વાસના હશે બીજું હશે સ્વભાવ હશે તો એ મારે કંઈ કાઢી નાખશે અને આપણે સુખ્યા કરી દેશે. કારણ કે સ્વયં કે મૂત મૂક્યું હોય તો મૂકતું નથી આપણને, વળગ્યું હોય તો ભગવાનને સંત વર્ગે એ ક્યાંથી મૂકે, એ પણ આપણને મૂકે નહીં, એ પણ ગમે તે કરીને પણ આપણું સારું રૂડું કરે જ છે અને એ પ્રમાણે સુખ્યા કરી નાખે છે, એ આપણને મૂકતા નથી કહો, એ આપણે ગમે ત્યાં જઈએ તો ત્યાં આવીને પણ આપણે વાત કરે કરે કે ના કરે, ત્યારે એથી કરીને પણ આપણું સુખ આપણને આ ભગવાનને સંતમાંથી એ ટળવા ના દે અને એ કરીને ગમે તેમ કરીને પાછો હાંધો બજાડી દે છે. ત્યારે એમ સ્વયં કહે છે એ જગતનું આવું છે તો ભગવાનને સંત પણ એ આપણને ગમે તે રીતે કરીને આપણું રૂડું કરે છે અને આપણું કાર્ય કરે, માટે મરીને એમ બીક રાખવાની નથી કે આપણું શું થશે કેમ થશે ફળન થશે એમ. શું દાળિયા જોગી બાપાએ વર આપ્યો છે ને? હા કાલે વાત કરી દાળિયા એ બળની વાત કરી, જોગી માગાએ કહ્યું છે થાપો માર્યો છે કે જાઓ અક્ષરધામમાં અમે તમને બેસાડીશું. ત્યારે જો એ નિષ્ઠા જીવમાં એવી દ્રઢતા છે એને પછી આપણે બીક નથી, કદાચ આપણે ભૂલા પડીએ પણ એ પાછા ભૂલા ના પડવા દે, એ પાછા આવીને આપણે સીધો માર્ગ કરી દે આપણો. કારણ કે એને વિશે આપણું આવું હેત છે તો હેતે કરીને આ સ્વરૂપમાં વિશે નિષ્ઠા આપણી દ્રઢતા થઈ છે એટલે સ્વયં કે આપણને ફેરફાર ન પડે. ત્યારે જો એવું બળ આપણે રાખીએ તો સ્વયં કે આ વિચાર મોરો આપણને ના આવે કે આવું આપણું શું થશે કેમ થશે, આપણામાં કદાચ માયાનો ભાવ છે એટલે કરીને આપણે વિચારો આવ્યા કરે છે, આપણે વિશે આવા માયાના ભાવો છે કે આપણે હજુ આવા ચોખ્ખા થયા નથી આમ થયા નથી, આપણે હજુ આ પ્રમાણે એ હજુ આ જગતના સ્વભાવ પ્રકૃતિ બધું દેખાય છે એટલે મન આપણું એમ થયા કરે, પણ સ્વયં કે આ સ્વરૂપને બરાબર દ્રઢતા છે એને વિશેની તો એને બહુ વાંધો નથી આવવાનો, એ ગમે તે કરીને મહારાજ આપણે રક્ષા કરી લેશે, એટલે મરીને આપણે એ થવું છે એવો વિચાર લાવવો નહીં. આ પ્રત્યક્ષ એટલે આ આપણે સામે બેઠા દેખાય એ રીતે પ્રત્યક્ષ, અને પછી અહીંથી આપણી પાસે ના હોય ને આગળ પાછળ ફરતા હોય ત્યારે જાણું એ પ્રગટ છે. એનું કંઈ જુદું છે નહીં, એ પ્રત્યક્ષ આમો
પ્રતિ ઈક્ષે ઈક્ષ એટલે આંખો, આંખોની સામે જે દેખાય એ પ્રત્યક્ષ, અને પછી આમ વિચારતા હોય બધે ફરતા હોય ત્યારે એ પ્રગટ. દિવ્ય દેહ ની વાત કરે, દિવ્ય દેહ રહે છે. આ દેહ તો અહીંયા આપણે એમને એમ થઈ જાય છે, પછી એને દિવ્ય તનુ મળે છે, ભાગવતી તનુ મળે છે. મહારાજે વચના પહેલાંમાં કહ્યું ને કે ભગવાનનો ભક્ત ભાગવતી તનુ પામીને ભગવાનની સેવા એટલે દિવ્ય દેહ પછી એની ભાષા. એ તો એવું છે ને કે મહારાજની આપણે નિયમો તો પાડવાના છે ને, એટલે દ્રઢતા કરીને તો આપણે રાખવાનું છે. એટલે એટલા એવા જે કંઈક મોરપવાળું હોય તો એને રાખવાની તો જરૂર છે જ, આપણે તો દ્રઢતા રાખી છે. ના ના, એ તો એને આપણે તો પ્રેમ એટલે શું, એને પછી આપણે ભાવ તો સારો રાખવાનો છે, એનો ગુણ ગ્રહણ કરવાનો છે કે આ સભામાં આવ્યા છે એટલે એનું સારું થશે એમ સમજીને આપણે એનો ગુણ ગ્રહણ લેવો એમ. કે મહારાજની આપણે નિયમો તો પાડવાના છે ને, એટલે દ્રઢતા કરીને તો આપણે રાખવાનું છે. એટલે એટલા એવા જે કંઈક મોરપવાળું હોય તો એને રાખવાની તો જરૂર છે જ, આપણે તો દ્રઢતા રાખી છે. ના ના, એ તો એને આપણે તો પ્રેમ એટલે શું, એને પછી આપણે ભાવ તો સારો રાખવાનો છે, એનો ગુણ ગ્રહણ કરવાનો છે કે આ સભામાં આવ્યા છે એટલે એનું સારું થશે એમ સમજીને આપણે એનો ગુણ ગ્રહણ લેવો એમ. હા બરાબર છે, એટલે કહું છું કે શિવરાત્રીનું કેટલાકને કંઈક હોય તો મહારાજને આપણે તો છું કે અહીંયા આવ્યા છે એટલે એનું સારું થશે રૂડું થશે એમ, આપણે પોતે એ પ્રમાણે દ્રઢ વર્તવાનો આપણે પ્રયત્ન તો કરવાનો. પણ કોકમાં એવું દેખાતું હોય તો મારે કહે છે એ મહારાજ છે સમજી લેશે એમની માટે, પણ આપણે તો એનો ગુણ લેવો કે ભાઈ આ સભામાં આવ્યો છે એટલે સારો છે એમ સમજીને આપણે ભાવ રાખવો. હે ના, ટોકો એટલે આપણે એ જ હોય તો જરૂર કહેવું, પણ સભામાં સ્વાઈ કહે છે પાછો પડે અને એને માટે જરા એ થાય એવી રીતે નહીં કહેવાનું. કહેવું તો ખરું, આપણે એ જ છે તો કહેવામાં શું હતો કે ભાઈ આપણે આ મહારાજ મળ્યા છે, આપણે સંત મળ્યા છે, આપણે આજ્ઞા છે માટે આપણે તે રહેવું એમ, એજથી પ્રીતથી વાત જરૂર થાય. સભામાં નહીં, સભામાં તો મારે કહેવાની રીત નથી. જેને કહેવું હોય એને પોતાને ખાનગી બેસાડીને એકાંતમાં વાત કરી દેવી એટલે એના જીવનું રૂડું થાય. કારણ કે એવું સભામાં હોય તો એ તો કોક જ એવો મુક્ત હોય કે સભામાં ખોટું ના લાગે, મારા દાળિયા જેવા હોય તો, બાકી બીજા તો ઊભા થઈને હાલતા થાય, બીજા ઊભા થઈને હાલતા થાય, મને સભામાં ટોક્યો મારું સભામાં ખોટું એમ થઈ જાય. એટલે એવા તો કોઈક જ દ્રઢતાવાળા હોય કે જેને કંઈક ના લાગે કે ભાઈ આ સંત કે ભગવાનના ભક્ત જે કંઈ કહે છે આપણા સારા માટે કહે છે એવા ગુણગ્રહ, પણ છતાં એ રીત એવી છે કે એને જે રીતે સારી રીતે એનું રૂડું થાય એવી રીતે આપણે કહેવામાં વાંધો નથી. પણ સભામાં ટોકવા નહીં, સભામાં તો સામાન્ય રીતે જનરલી બધી વાત થાય એટલે હો હોની રીતે પોતે સમજી લે, પોતાની રીતે પોતાએ આમ કહ્યું એટલા માટે પોતાના ઉપર જ ગ્રહણ કરવાનું છે, બીજા ઉપર ગ્રહણ કરવાનું નથી. એટલે પોતાને સામું જ પોતે આરસી લઈને બેવું કે આપણું મોડું કેવું દેખાય, બસ બીજાના મોડાનું પછી આપણે ત્યાં વાત નથી. એટલે દરેકે જનરલી વાત થાય છે એ દરેકે પોતાની રીતે સમજી લેવાની એમ. અને પેલું જે કંઈક એ પ્રીતથી આપણે બેસીને કહેવું જરૂર આપણે, કારણ કે સત્સંગી છે, એકબીજાના પ્રત્યેનો ભાવ છે, એટલે સંત હરિભક્ત હરિભક્ત એકબીજાને કહી અને એનું સારું થાય એવું આપણે કરવાનું. એ તો એ વાત બરાબર છે, એ તો છે જ ને, એ તો દેખીતી વાત છે કે જેને ભગવાનને સંતનો અભાવ આવ્યો અવગુણ આવ્યો ને એમાંથી પડ્યો હોય તો પછી એનાથી દૂર જ રહેવાની વાત હોય ને. એ તો બીજાને કહેવું ભાઈ આનાથી દૂર રહેજો નકર તમારું આમ થશે, એ તો આપણે એમાં ક્યાં વાંધો છે. મૂળ વસ્તુ છે કે જેને ભગવાનને સંતનો અવગુણ અભાવ આવ્યો હોય અને એના વિશેથી પાછો પડ્યો હોય તો એ આપણે કહેવામાં છે જ કે આપણે કહીએ છીએ ને ભાઈ ભગવાનથી પાછા પડ્યા હોય, જીવ પાછા પડ્યા હોય એની વાત સાંભળવાથી કંઈ આપણને કોઈ લાભ થતો નથી, માટે આપણે દૂર રહેવું એની રીતે એનું જે થતું હોય. પણ આપણે તો મહારાજને સંતને વિશેનો ભાવ અખંડ રહે એવું છે, એ તો મારે કહ્યું છે હરકાર લોકોને સ્વાદ હોય એને જાય એટલે આપણને પણ એ જાતનો એમાં પાછું પડી જાય, આપણને અવગુણ અભાવ આવી જાય એટલે મારે એનાથી દૂર રહેવું. બ્રહ્માના લોકમાં ક્યાંય જવાનું નથી, શેઠ ભગવાન અક્ષરધામ ને જ પામી જશે એમ. કેમ જે
જેવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં. બસ એ ભગવાનના ધામને પામે, ભગવાન રહેવા ના દેજો. એની નિષ્ઠા એવી જબરદસ્ત પાકી છે, સ્વરૂપ નિષ્ઠા એને બધો દ્રઢ થઈ છે, એટલે ભગવાન એને ક્યાંય રહેવા ના દે. એને કદાચ કંઈક એવું થાય તો એ થઈ જાય. દાળિયા કાલે કહ્યું, જોગીમાને કહ્યું છે કે ભાઈ તમે વચમાં લઈ જાઓ, મને માયા બતાવશો ને, કે હું તો એ પાછું ત્યાંય ફસે પડું. દાળિયા કાલે કહ્યું, જોગી બાપાએ કોલ તો આપ્યો અક્ષરધામમાં બેહાડી, પણ વળી પાછું કંઈક તમે જતા જતા મને વચમાં પાછી માયા દેખાડ, કાં તો જીવ છે પાછું ત્યાં ફસાઈ પડે. માટે એ કશું જ મને સીધા જ તે જોગી બાપા કે સીધા તમને લઈ શકો. પણ કહેવાનું શું કે એમ ભક્ત છે એટલે એને મનમાં દ્રઢતા છે કે હવે આપણે સ્વામી મળ્યા અને આશીર્વાદ છે એટલે આપણે અક્ષરધામમાં પહોંચી જવાના. એટલે કાં જીવનું એવું છે કે વચમાં વળી વિચાર સારા સ્વર્ગ સુખ જોઈએ તો એકલો નહીં બેસી જઈએ. પણ ભગવાન સંત આપણને મળ્યા છે બેહવાના દે, એમ કહેવાનું શું છે ક્યાંય ઉલટી કરાવી દેને તરત ઉપાડે એમ. એટલે આવે એ દ્રઢતા સાંઈક રાખવી, આપણે એમ થવાનું નથી, આપણે ફ્રેટ અક્ષરધામમાં માર્ગે છે આપણને લઈ જશે. ના એ પાછું એમાં પાછું ફેર થઈ જાય, આશીર્વાદ પાપ્યા હોય તો એ આશીર્વાદ નિષ્ફળ જાય. ભગવાનના જે ખરેખર એવા ભક્ત છે હવે એને પછી એ રીતે આપણે દ્રોહને એનો અપરાધ કરીએ તો શું કે મને ભસતો ભસતો પણ નરકમાં જાય. એ પાછું કહ્યું છે કે આવા મારા જે સંત છે એને દુખવે એનો અપરાધ કરે ને એ થાય તો એ રીતે છે જ. એટલે એ તો આપણે થવા જ ના દેવું. અને ભક્તજનો હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદને વિશે દ્રઢ કરીને રાખવું. બસ પોતાનું મન છે ભગવાનના ચરણાર વિશે દ્રઢ કરીને રાખવું, એમાં આગું પાછું થવા ના દેવું. ભગવાનને વિશે દ્રઢ આપણું મન રહે એ રીતે જ રાખવું. મહારાજે કહ્યું, જોગી બાપા વાત કરતા કે ભગવાનના ચરણાર વિશે એટલું કે ભગવાનના જે આવા સંતો છે એના ચરણાર છે એટલે એને વિશે એ સર્વ પ્રકારે રાખવું, એમાં મન આપણું દ્રઢ રાખી દેવું, એટલે કોઈ દાડો આપણને વાંધો આવે નહીં. ભગવાનના જે સંતો સત્પુરુષ છે એ ભગવાનનો ચરણાર છે એટલે એને વિશે હેત રાખીએ એટલે ભગવાનમાં હેત આપણને સર્વ પ્રકારે કરાવી દે. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઉખડે નહીં. કોઈ રીતે ઉખડે નહીં, ઉખડે વજ્રની પૃથ્વી ખીલી મારે એટલે બરોબર જળવે સલાક થઈ જાય, કોઈ દાડો ઉખડે નહીં. હા, તેમ ભગવાનના ચરણારવિંદને વિશે પોતાના મનને દ્રઢ રાખવું. એમ દ્રઢ રાખવું, પાક્કું એવું રાખવું કે એમાં ફેરફાર ન થાય. અને એવી રીતે જે ભગવાનના ચરણારવિંદને વિશે હમણાં આગળ જ ઉભા થવાની આજ્ઞા થાય છે બધાને, તારે નમાર બધા શું કહે તારે એમ થયું. અરે ચાલો લે. અને એવી રીતે જે ભગવાનના ચરણારવિંદને વિશે પોતાના મનને રાખે, પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. મરીને જવું એમ નથી, છતી દેહ જ આપણને ધામનું સુખ છે જ એમ એના મનમાં દ્રઢતા રહે. એ તો છતી દેહ જ ભગવાનના ધામને પામી રહ્યો છે. છતાં દેહ પામી રહ્યા છે દાડિયા, એવું સુખ જો કે બાપાએ આપ્યું છે. છતી દેહ આપણે બેઠા જ છે એમ સમજીને જ આપણે આ ભક્તિ સત્સંગ સેવા બધું કરવું. હા હા, અમે તો કાંઈ આપ્યું નહીં, અમે તો ખાલી બંગાળી જેવા. કાલે તમે આપ્યું, અમે તો બેઠા રહ્યા. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને સર્વ સભાને ઉઠવાની આજ્ઞા કરી. આજ્ઞા થઈ, હવે આજ્ઞા થઈ આવું થાય. જય મહારાજ. ઉત્સવ એવો ઉત્સવ આપણે સીએમ પટેલે સારો ઉત્સવ કરાવી દીધો, કારણ કે એ પણ આપણે એક ઉત્સવ કરવાનો છે. એ પણ એક મોટો યજ્ઞ આપણે આરંભ્યો છે. જેમ મોદી ભગવાન દાએ કહ્યું કે અમે આ યજ્ઞ આરંભ્યો બલિદાનો કે બીજા થાય, જેને યજ્ઞ આરંભ્યો એને જ બલિદાન થવાનું, અંદર બીજા થાય એમાં કંઈનું ફળ નથી. એમ મોતીભાઈએ પહેલાં મોતીભાઈ ભગવાન દાસ એમણે આ કીર્તન પહેલામાં પહેલું કરેલું કે આ શું કે આ મહારાજ શાસ્ત્રીમાં યજ્ઞ આરંભ્યો અક્ષરને પુરુષોત્તમ મહારાજનું મંદિર થાય એનો મહિમા સમજાય, દરેકને વાત થાય એટલા માટે
આ યજ્ઞ આરંભ છે એમાં બલિદાન આપણે આપવાનું. એટલે શું કે આપણે તન મન ધનથી એમાં સેવા એ પ્રમાણે તનથી થાય, મનથી થાય, ધનથી થાય, બધી સેવાઓ આપણે જ કરવાની છે. એટલે આ હોમ આપણે કરીએ ત્યારે આ મોટો યજ્ઞ થઈ શકે. કારણ કે તો લાખો કરોડનો યજ્ઞ પહેલાં લોકો જેમ કરતા અને એવો મોટો ભોગ, એમ આપણે પણ ફૂલની ફૂલની પાંખડી ભગવાનને સંતને આપણા ભક્તિભાવથી રાજી કરવાના છે. આપણે એને શું આપવાનું? બ્રહ્માંડ સ્વામી કહ્યું કે આ દુનિયામાં કંઈ વસ્તુ એવી નથી કે અમે તમને રાજી કરી શકીએ. કારણ કે જે જે વસ્તુ જોઈએ છે એ બધી આપની જ છે. ભગવાને જે આ બધી દુનિયામાં વસ્તુ બનાવી છે એ તમામ વસ્તુ ભગવાનની છે. એની વસ્તુ એને આપીને આપણે શું રાજી કરીએ? આપણી કંઈ વસ્તુ હોય તો રાજી કરી શકીએ. ત્યારે એટલું જ એમને કહ્યું કે ચરણોમાં શીશ નમાવી હાર જોડીને એ આપણે મસ્તક નમાવીએ એ સિવાય બીજું કાંઈ છે નહીં. ત્યારે એટલો જ ભાવથી આપણે આ વસ્તુ કરીએ છીએ. તો ખરેખર આવો મોટો યજ્ઞ આપણે એક મંદિરનું જે આપણને અત્યારે મુશ્કેલી છે કાયમને માટે આપણને છે. અને આપણે સ્વામી બાપાને આપણને આદેશ છે કે આપણો સત્સંગ વધશે અને મુજબ સત્સંગ વધ્યો પણ છે. આપણી જરૂરિયાત પણ એ રીતે છે અને એ રીતે સર્વ ઉત્સાહથી આવું એક સુંદર સ્થાન આપણને પ્રાપ્ત થાય અને એની અંદર આવું સુંદર મંદિર થઈ જાય એટલે આપણને ખૂબ સારી રીતે શાંતિથી ભગવાન પૂજવાનું સુખ આવે. જે આપણી અગવડો છે બધી દૂર થઈ જશે ત્યારે એની અંદર દરેકનો આવો જે ઉત્સાહ ઉમંગ એ છે તો મહારાજ ઘણા રાજી થશે. અને એ તો એક ગણું લઈ અનેક ગણું આપણને પ્રાપ્ત થવાનું છે. અને આ તો સ્વામી કહે છે બળતામાંથી બૂકવાનું છે. આ વ્યવહાર સંસાર છે એ તો આપણો ચાલે છે, એની અંદર અનેક ખર્ચા અનેક વ્યવસાયો આપણે થતા રહે. હવે એમાંથી જ આપણે આ કરવાની વસ્તુ છે. આપણે એને માટે કંઈ નવો ઉદ્યમ કે નવો ઉદ્યોગ કરવા નથી. દુકાન ભેગી દુકાન ચાલે છે, વેપાર ભેગો વેપાર ચાલે છે, નોકરી ભેગો નોકરી, એમાંથી આપણે આ વ્યવહારનો કાર્ય જેમ થાય છે એમ આ એક આપણો આત્માનો વ્યવહાર, આપણા આત્માના કલ્યાણ માટેનો આ વ્યવહાર છે, આ દેહ માટેનો વ્યવહાર છે. માટે એમાં એમાં જ રહીને આપણે કરવાનું છે. એને માટે કંઈ જુદું ઉપાર્જન કરીને કંઈ કરતા નથી. ત્યારે સ્વામી કહે છે એમ આપણા આગળ વ્યવહાર પાછળ વ્યવહાર, ધંધા આગળ ધંધા પાછળ ધંધા, ધંધામાં ધ્યાન લગાવે સો સાહેબ કા બંધા. એમ આપણે આગળ ધંધો તો કરતા રહે પણ એમાં ધ્યાન લગાવી દેવાનું શું કે આવું શુભ કાર્ય એ ભગવાન આપણા દ્વારા કરાવે એ આપણે ધ્યાન રાખી અને આ કાર્ય થશે તો ખરેખર બહુ સર્વોપરી થઈ જશે. અને એક આપણા જીવનની અંદર પણ આનંદ રહેશે કે આપણે એક આવું સારું કાર્ય થઈ ગયું અને આવું એક શુભ કાર્ય આપણા જીવનમાં આપણને પ્રાપ્ત થયું. એ ભગવાનની કૃપા વગર પ્રાપ્ત થતું નથી. આપણે ધારીએ વિચારીએ કરોડો પાઉન્ડ આપણી પાસે હોય તો પણ આવા કાર્ય થઈ શકતા નથી. કેવળ ભગવાનની કૃપા આપણા પર થાય ત્યારે જ આપણાથી આ વાત થાય છે. આ એક લાંબો હાથ આમ કરીને આમ કરવો એ પણ કેટલા પુણ્ય હોય તો થાય છે, બાકી હાથ નથી થઈ શકતો. ત્યારે એ ભગવાનની આપણા પર કૃપા છે તો એ અવસર આપણને પ્રાપ્ત થયો છે. તેમાં આપણે શુભ નિષ્ઠાથી શુભ ભાવથી શ્રદ્ધાથી ભક્તિથી જે કંઈ આપણે સેવા થાય એ કરીને ભગવાનને રાજી કરવા એ મોટે મોટ ખરેખર એક સારામાં સારી વસ્તુ છે. ત્યારે એ બધાનો ખૂબ સારો મગ્ન ઉત્સાહ છે અને તેમ પણ એવા ઉત્સાહથી કાર્ય કરે છે. આ બધાનો સહકાર છે એટલે ભગવાન કાર્ય જરૂર કરશે અને એ કાર્ય આપણું સર્વોપરી થઈ જશે. બીજું આજે ખરેખર રથયાત્રા ઉત્સવ છે અને આપણે સર્વ એ ઉત્સવ માટે આજે એકત્રિત થયા છે. જો કે ઉત્સવો તો આપણે ભગવાનના ભક્તને દરરોજ છે. શ્રી સાહેબ જેમ કહ્યું એમ આપણે ભગવાનના ભક્ત બન્યા છે એને દરરોજના ઉત્સવો છે. ભગવાનના દર્શન થાય એથી મોટો ઉત્સવ આ દુનિયામાં કોઈ છે નહીં. એના આપણને આ સમાગમ મળ્યો એ પણ મોટો ઉત્સવ છે. એટલે એ ઉત્સવ આપણે માટે છે પણ આપણી મર્યાદા મુજબ ભગવાનને રાજી કરવાનું એક આ ઉત્સવનું સાધન કે એ નિમિત્તે આપણે સહેજ વિશેષ કંઈ ભગવાનની ભક્તિ થાય અને એની અંદરથી કંઈક જે આદેશ છે આપણે ગ્રહણ કરવાના છે. આવા ઉત્સવોની અંદરથી કંઈક જે આદેશો મળ્યા છે એ રીતે આપણે એમાં ગ્રહણ કરીને આપણે ભગવાનની સેવા કરી ભગવાનને પ્રસન્ન કરવાના છે. એમ એ આપણો આ રથ એને ભગવાનને સોંપ્યો છે જેમ અર્જુને ભગવાનને રથ સોંપ્યો હતો અને એ રીતે એને ભગવાનના હાથમાં બધી વાતની લગામ પણ આપી અને અર્જુન એમાં વિજયી થયા છે. એમ આપણે પણ આ સંસારની આપણે સામે લડવાનું છે, આ જગતની સામે આપણે પણ લડવાનું છે અને એમાં આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે. કારણ કે વિજય પ્રાપ્ત કરવા માટે જો એટલું બધું આગળ સૈન્ય છે એટલું બધું આપણે જબરદસ્ત યોદ્ધાઓ પણ પડ્યા છે કે જે આપણે જીતવા બહુ શક્ય નથી, અશક્ય વસ્તુ છે. ત્યારે એને માટે આપણે આ ભગવાનનો આશરો લેવાનો છે, એ આપણા રથમાં ભગવાનને બેસાડવાના છે, આપણું દેહને અર્પણ કરીને એ આપણો રથ બરોબર રીતે ચલાવે કે જેથી કરીને આપણને ખૂબ આ જગતની અંદર કાર્ય કરવાની અંદર ભક્તિ કરવાની અંદર સમાગમ કરવાની અંદર સુખ શાંતિ આપણને પ્રાપ્ત થાય. એ રીતે આપણે આપણો રથ એમને સોંપીશું તો એ બહુ સારી રીતે આપણો રથ ચલાવશે. આપણી મેં તે ચલાવવા જઈશું
સ્ટોરી પૈડું આમ પડશે ને કાં તો ભાગશે ને કાં તો કચ્છર ગામ થશે. કારણ કે આપણે આપણી રીતે છલાવવામાં આપણા એ પ્રમાણે બુદ્ધિના દોળ પ્રમાણે જતાં ખૂબ મોટું વિઘ્ન આવે છે. જ્યારે અર્જુને ભગવાનને સોંપી દીધો તો ભગવાને એને બરાબર રીતે સાચવી લીધું, ક્યાંય એને મુશ્કેલી થઈ નહીં. રથને ઘોડાને કે કોઈ માણસ એમને બેઠેલાને એ અર્જુનને ઈજા ન થવા દીધી અને સર્વત્ર એનો વિજય થઈ ગયો કે જ્યાં જરૂર હોય તે પ્રમાણે એ રથ લઈ જતા જે વખત જે પ્રસંગ એ પ્રમાણે. કારણ કે નહીં તો શું કે જરૂર આમ હોય ને રથ આમ હકે તો એ વસ્તુ એ થઈ જાય છે. ત્યારે એ બધી બહુ જ ખ્યાલ રાખીને ભગવાને એ રથ ચલાવ્યો હતો. એમ આપણે પણ આ ભગવાનનો રથ ચલાવવાનો છે, આપણો રથ ચલાવવા ભગવાનને અર્પણ કરવાનો છે. એ આપણો આ ભક્તિભાવથી કે આપણે આ ભક્તિથી ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે ભાઈ અમારો રથ એ આ બહુ સુંદર રીતે ચલાવી અને અમને આપણું સુખ હંમેશા પ્રાપ્ત થાય એ ભગવાનને પ્રાર્થના કરવાની છે. એ પ્રાર્થનાથી જ ભગવાન આપણું કાર્ય કરે છે, બીજી રીતે આપણે શું કરી શકતા નથી. ત્યારે એવી શુદ્ધ પ્રેમથી ભક્તિથી જો આપણે આ કાર્ય થશે તો ભગવાન આપણા પર ખૂબ રાજી થશે અને આપણું નાવ આપણો રથ એ બહુ સારી રીતે ચાલશે અને કોઈ જાતનું વિઘ્ન આપણને આવે નહીં, કોઈ પ્રકારની મુશ્કેલી પણ આવે નહીં. નિર્વિઘ્ન આપણે એમાંથી પાર પતી જશે, નીકળી જવાશે. આ સંસાર બહુ મોટો જબરદસ્ત છે. સ્વામી કહે છે કે તો મહા જંગલ છે, હવે જંગલની અંદર થઈને આપણે પસાર થવું છે તો એ તો એના ભમિયા હોય એ જ આપણને લઈ જાય, નકન તો ક્યાંય વાટું ખોટું થઈ જાય. આ લંડન શહેરમાં પણ ભમિયા હોય ત્યારે આપણે ચલાય, નકર રસ્તામાં ક્યાંના ક્યાં જતા રહે આમ નામ. અમે કાલે ટૂટિંગમાં ચાલ્યા ગયેલું, જવું પૂર્વમાં ટૂટિંગમાં ચાલ્યા ગયા, હવે જવું પૂર્વમાં પશ્ચિમમાં પગે એટલે આમ જવાન બદલે ટૂટિંગ બાજુ ચાલ્યા. એવો રથ આ તો અવરો થઈ જાય. ત્યારે શું કે આ બધી દુનિયા આવી, આ જગત ભૂલવણીવાળું છે, ભૂલ ભૂલવણીવાળી બધી જગ્યા છે, દુનિયા છે. હવે એક આવા થોડા કાર્યમાં આપણે ભૂલા પડીએ તો આ તો મોટો સંસાર જબરદસ્ત, એમાં તો આપણી બુદ્ધિ ક્યાંથી ચાલી શકે, એમાં મોટી મુશ્કેલી થાય. ત્યારે એ ભગવાનને આપણે સાંપીએ છીએ તો એ આપણને પ્રેરણા કરે, બળ આપે, કંઈક પણ આપણને એવો સમાગમ આપે, કંઈક પણ એવી પ્રેમ કે આપણું કાર્ય સરળ ને સીધું બને છે. ત્યારે એ આપણા ભક્તિભાવથી જો એ કરીશું તો ભગવાન આપણે સર્વ પ્રકારે આવા મહા અરણ્ય જંગલમાંથી બચાવી લેશે અને સર્વ પ્રકારે આપણને સુખિયા કરશે. કારણ કે આપણે ભમિયા નથી, માટે ભમિયા એ ભગવાન છે, આ જગત એને બનાવ્યું છે, એટલે ક્યાંથી ક્યાં રસ્તા નીકળવાના છે એમને જ ખ્યાલ હોય ને, બીજા આપણને ક્યાંથી ખ્યાલ હોય, એમને જ ખ્યાલ હોય છે. એટલે એ આપણને આ જગતમાંથી નીકળીને ભગવાન સન્મુખ થવા માટેના જે રસ્તા છે એ આપણને બતાવે છે. એટલે એને જો આટલો આશરો રાખીશું એટલું આપણને થશે. એ આપણા માર્ગદર્શક ભગવાન છે અને પરમાત્માને વિશેનો એવો ભક્તિભાવ જેને જેને કર્યો છે એનો સંસાર પાર થઈ ગયો. કારણ કે આ સંસાર તરવો એ બહુ કઠણ વસ્તુ છે, સંસાર તરી શકાય નહીં. કારણ કે સુખ દુઃખનો આ દરિયો છે, એમાં તરી શકે કોક જ તરિયો, એમાં તરી શકાય એમ છે તે તો જીવિલ્લા થાય અને જે ખરેખર મરણિયા થાય તરી શકે. ત્યારે મરણિયા શું કે ભગવાનને પોતાનું સર્વસ્વ અર્પણ કરે. એ જે મરણિયો થયો એને માટે આ સંસાર રહેતો નથી, એ સંસારને તરી જાય છે, પાર ઉતરી જાય. એમાં આગળના ભક્તો થઈ ગયા, 500 સંતો થઈ ગયા અને દાદા ખાતે પર્વતભાઈ જેવા થઈ ગયા તો એ ભગવાનના શરણને પામી અખંડ સુખિયા થઈ ગયા છે. ત્યારે એ આપણે આ વસ્તુ કરવાની છે અને એ આ ઉત્સવને દિવસે ભગવાનને જ પ્રાર્થના કરીએ કે આ પ્રમાણે અમને અખંડ તમારામાં વૃત્તિ રહે અને આવું સુખ જે અનંતગણું આ છે અમને પ્રાપ્ત હંમેશા થાય. ત્યારે એથી કરીને જેવું સુખ્યો થાય છે, બળને પમાય છે, માટે હંમેશા સ્વયં કે આ ભક્તિ કરતા રહો. આપણું કાર્ય તો ચાલવાનું છે, કરવાનું છે, કાર્ય સંસારના જે છે બધા થયા કરે છે, પણ એમાં આપણી વૃત્તિ ભગવાન સન્મુખ રાખવી કે જેથી કરીને આપણને સુખ ને શાંતિ રહ્યા કરે. ત્યારે સ્વયં કહે છે એ પ્રમાણે આ ભગવાનને વિશે વૃત્તિ રાખીને સદા સુખિયા રહ્યો. આજે સદા સુખિયાનું વર્તમાન કાલે અસર કરાવ્યું વાંચ્યું હતું આપણે, ત્યારે શું કે એ પ્રમાણે આપણે રહીએ એટલે આપણે સદા સુખિયા રહેવાય. આ જગતના ગમે એટલા વૈભવ મળે એનાથી સુખિયા થવાતું નથી, કોઈ થયા નથી, થશે પણ નહીં. આપણને બધો અનુભવ છે કે જે જે બધાની વાતો સાંભળે છે મોટા મોટાઓની, એમાં અનંત જાતના વૈભવ સુખ હોવા જતાં શાંતિ મળી નથી, તો પછી આપણને ક્યાંથી મળવાનું? આપણું આયુષ્ય એના એમના આપણા કરતાં એમનું આયુષ્ય પણ લાંબુ હતું, તો પણ છતાં એમને કોઈ વસ્તુ એમાંથી પ્રાપ્ત થઈ નથી. તો સાંઈ કે આપણું અલ્પ આયુષ્ય, થોડું આયુષ્ય, એમાં આપણને શું સુખ, શું પ્રાપ્તિ થવાની? એમાં આપણે મોટા વિચાર કરીએ છીએ કે આમ કરી લઈએ છીએ ને આમ કરી લઈશું, પણ સ્વાઈ કહે છે આ પાણીના પરપોટા જેવો દેહ એ ક્યારે નાશ પામી જશે, બધું રહી જશે. માટે આપણે તો આ મુખ્ય વસ્તુ કરી લેવાની છે, એના ઉપર લક્ષ્ય રાખી અને આપણું કાર્ય કરવું. ભગવાન ભજી લેવા, જોગી બાપા કહેતા ભગવાન ભજી લેવા, જો કાંઈ કરવા જેવું નથી, ભગવાન ભજી લેવા જેવા છે. એમ સ્વામી બાપા ઘણા વખત બોલતા પોતે કે ભગવાન ભજી લેવા, ભગવાન સૌનું ભલું કરો,
આવા શબ્દો એમને હંમેશા પોતે ગમે ત્યારે બેઠા હોય કે ઉઠતા હોય કે જાગે તો પણ આ શબ્દો મુખમાંથી, ત્યારે શું એ આપણને સમજાવે છે કે આ કરવા જેવું ભગવાન ભજી લેવા. આ બધું કાર્ય કરીએ છીએ પણ કરવા જેવું આ કે ભગવાન ભજી લેવા, એટલા ભજાય એટલા આપણે ઓછું છે, એટલું ન થાય એટલું એ ઓછું છે. આ તો થશે પણ આ કરવાનું રહી જશે, અને સર્વનું સારું કે દરેકનું સારું થાય એમાં આપણું સારું. આ તો શું ફલાણાનું આમ થાય તો શું કે બધાના ગુનામાં આપણું ગુંડું થાય, માટે સર્વનું સારું ઈચ્છે તો આપણું સારું જ થાય. દરેક મનુષ્યના હૃદયની અંદર એવી શુભ ભાવના જ પ્રગટ થાય તો એનાથી સર્વને સુખ શાંતિ રહે. પણ જો કોઈનું ખોટું ખરાબ ઈચ્છા કરીએ તો સાંઈ કે પહેલું આપણું ગુરું થાય, માટે સર્વનું ભલું થાવ તો સર્વના ભલામાં આપણું ભલું જ છે, એમાં પછી કંઈ કરવું જ ના પડે. સહેજે જ આપણને સુખ શાંતિ વર્ત્યા કરે છે, ત્યારે એમ શુભ ભાવના રાખીને ભગવાનની આજ્ઞા સામે દ્રષ્ટિ રાખીને આપણે આ કાર્ય હંમેશા કરીશું તો ખરેખર બહુ મોટો લાભ આપણને થશે. ત્યારે એ પ્રમાણે આપણે આ ઉત્સવો બધા જે ઉજવાય છે, શ્રીજી મહારાજે પણ પોતે ભગવાન હતા, સાક્ષાત પરમાત્મા હતા, તો પણ આ ઉત્સવો બધા ઉજવ્યા છે. મુખ્યનું કારણ શું કે આપણી એક આ મર્યાદા છે કે આપણો આ ધાર્મિક પ્રસંગો છે એ જો એ રીતે આપણે કરીએ તો આપણા ધર્મના સંસ્કારો દ્રઢ રહે, આપણી અંદરનો ભક્તિભાવ છે એ દ્રઢ રહે. આ એક ભક્તિભાવ છે આપણો હૃદયનો, ભક્તિ તો એમ થાય કે આવા મૂર્તિના પટને આવરીશું, પણ ના, એ વસ્તુ આપણે ભગવાન સાક્ષાત મહારાજે જેમ કહ્યું એમ ભગવાન કોઈ દિવસ અદ્રશ થતા નથી, એ પરોક્ષ થતા નથી, એ સદા પ્રગટ છે અને એ આપણી દ્રષ્ટિગોચર હંમેશા આપણા ભક્તિભાવથી રહે છે એમ સમજીને આ બધા ઉત્સવોને આપણે જો કરીએ તો આપણને એનું સુખ આવે, એનો આનંદ આવે અને આપણને લાભ મળે છે. ત્યારે સ્વામી કહે છે એમ સમજીને જે આપણો આ ભક્તિભાવ છે ભગવાનને પ્રગટ કરવાનો છે એ ભગવાનની આપણા પર પ્રસન્નતા થાય, અને આ રીતે આપણને આ શ્રદ્ધા વિશ્વાસ રાખીને આ કાર્ય કરીએ. ત્યારે એમ શ્રીજી મહારાજે પોતે પણ આ સાક્ષાત ભગવાન હતા, એમને તો કંઈ કરવાનું હતું જ નહીં કે બાકી નહોતું ચાલો આટલું કરીએ તો જ આપણું એ થશે, એ પોતે જ ભગવાન હતા એટલે એને કોની પ્રસન્નતા મેળવી. એમની પ્રસન્નતા એટલા જ માટે કે આપણને આ ભક્તિભાવ આપણા હૃદયની અંદર હંમેશા રહે, ધાર્મિક ભાવનાઓ આપણી હંમેશા ટકી રહે, એને માટેના બધા ઉત્સવો કે આ રીતે હંમેશા આપણે ઉજવીએ એટલે ભગવાનનું સ્મરણ ભક્તિ હંમેશા આપણને થતી રહે, એટલા માટેનું આ કાર્ય છે. શ્રીજી મહારાજે બધા ભક્તો બેઠા હતા ત્યારે બધા માળા આપણે તો ફેરવીએ બેઠા બેઠા, પણ શ્રીજી મહારાજ પણ માળા ફેરવતા. ત્યારે બધા ભક્તોએ મહારાજને પૂછ્યું કે મહારાજ અમે તો તમારી માળા ફેરવીએ પણ તમે માળા કોની ફેરવો છો, કે અમે તો તમારું ભજન કરીએ કે સ્વામિનારાયણ સ્વામી પણ તમે માળા લઈને બેઠા છે તમે કોનું ભજન કરો. ત્યારે મહારાજ શું કહ્યું કે હું મારા ભક્તોને, આ બધા ભક્તો તમે જે ખરેખર મારા ભક્તો થયા છે એની હું માળા ફેરવું છું, કે ભગવાનને પણ આપણા ઉપર એટલું એ જ, આપણે એવી જો ભક્તિ ખરેખર કરીએ તો ભગવાન આપણને હંમેશા યાદ કરે. કે મહારાજ કે દાદા ખાચર મુક્તાન સ્વામી બ્રહ્માન સ્વામી આ બધા સંતોનું નામ લઈને મારા મણકા ગણાવતા, તેવા પર્વતભાઈ પેલા નેનસિંહ દેવસિંહભાઈ નેનપુરવાળા આવા ભક્તો થઈ ગયા, ખેડૂત વર્ગના સામાન્ય હતા પણ એ મહારાજના મણકામાં આવી ગયા. એમ આપણે આવા ભક્તિભાવ કરીને ભગવાનના મણકામાં આપણે આવવાનું છે, ભગવાનની માળાની અંદર. ત્યારે સ્વાઈ કહે છે બધાને આપણે ઓળખીએ, મોટા દુનિયાના મોટા માણસને આપણે ઓળખીએ, પણ એ મોટો માણસ હોય આપણને ઓળખે ત્યારે ઓળખાણ થયું કહેવાય ને, નહીં તો હવ ભાઈ આપણે તો જોઈએ કે આ ફલાણા આપણા વડા છે ને જાય છે, પછી એ કે આપણને ઓળખે છે, પણ એ ઓળખે તો આપણું કામ તરત થઈ જાય કે આવો ભાઈ પધારો કિરીટ, તરત જ બોલાવીને વાત કરીને શેરો મારી દે જાઓ તમારો ભાગી, કારણ કે ઓળખતો હોય તો હજારો માણસમાં બોલાવીને કામ કરે. ત્યારે શું કે આપણે તેને ઓળખે પણ એ ઓળખે, એમ આપણે તો ભગવાનને આ રીતે કરીએ છીએ પણ ભગવાન આપણને સંભાળે, ત્યારે એ ઓળખાણ આપણું પાકું થયું. ત્યારે જો આ દેવશ્રીભાઈ દાદા ખાચર પર્વતભાઈ મુક્તાન સ્વામી વગેરે સંતો બંતોની જે મહારાજે વાત કરી, ત્યારે એવા ભક્તો હતા એટલે મહારાજ એમને એ સંભાળતા સાથે એમો ભક્તિભાવ પ્રેમ એમનો હતો. એટલે આપણે પણ એ જ કરવાનું છે કે આપણને યાદ કરે, એ આપણું પાકું ઓળખાણ થયું અને એ બરાબર આપણે થઈ ગયું, નહીં કે એ જ્યાં સુધી ઓળખે નહીં ત્યાં સુધી આપણું કામ ક્યાંથી થાય. ત્યારે એમ સાંઈ કંઈ ઓળખાણ છે તો એ પછી આપણે એ આપણા પોતાના ધામમાં અક્ષરધામમાં આપણને બેસાડી દે, એ વાર ના લાગે કાવો ફલાણા ભાઈ તરફ ચાલો, તેમ ઓળખાણથી આ કામ આ દુનિયામાં જેમ થાય છે તો આ ભગવાનનું કામ પણ એમ આપણે જે સારી રીતે ભગવાનને ઓળખીએ તો આપણાની ઉપર એની દ્રષ્ટિ થાય અને એ દ્રષ્ટિ થાય તો આપણું કામ પણ થઈ જાય છે. ત્યારે સ્વાઈ કે એમ ભગવાનને પણ આપણા પર એ જ છે, આપણી આ ભક્તિ કરીએ છીએ સેવા કરીએ છીએ એ સ્વાઈ કે નિષ્ફળ નથી, એ ખરેખર ભગવાન રાજી એના પર થાય છે અને એ રાજીપાથી આપણા અંતરમાં સુખ વર્તે. કારણ કે ભૂંડામાં ભૂંડું સુખ કયા જગતના સંસારના સંકલ્પ વિકલ્પ થાય, સારામાં સારું સુખ આ સાધુ ને સંત રાજી થાય એ બધું સારું છે. ત્યારે એવું છે સારું એ આપણને પ્રાપ્ત થયેલ અને એવો પ્રસંગ એવો યોગ એ સમય એ સમય કે આપણે મળ્યો છે તો સાચવીને આપણે ભગવાન સર્વ પ્રકારે રાજી થાય એ આપણે કરી લેવું.
ખરેખર આજનો ઉત્સવ એ ખૂબ જ આનંદદાયક થયો અને આપણે હંમેશા સ્મૃતિ કે ભગવાન આ પ્રમાણે આપણા રથી બની અને આપણો નાવ આપણો રથ હંમેશા ચલાવે અને આપણે એ પ્રમાણે ભગવાનને રાજી કરી શકીએ એ આપણે પ્રાર્થના કરવાની કારણ કે એને રાજી કરવા માટે જ આ દેહ એમને આપ્યો છે એ અનુસંધાન આપણે હંમેશા રાખવાનું એમ લાડા ખાચાએ બધું સોંપી દીધું તો ભગવાને એનું કાર્ય પણ એવું જ કર્યું છે એમાં નરસિંહ મહેતાએ સોંપી દીધું તો કંઈ ભગવાને એનું કામ બગાડ્યું નથી આપણે તો જાણીએ કે એને સોંપીશું તો કદાચ દુકાન બંધ થઈ જશે હનુમાનભાઈ એમ થઈ જાય કે કદાચ અહીં આવી બે જશું દુકાનની શું થશે પણ એ દુકાને ચલાવનાર એ છે આપણી આત્મક ચલાવનાર એ છે બુદ્ધિમાં પ્રેરણા કરનાર પણ એ છે એટલે એને સોંપવાથી કે આપણું ઓછું થવાનું નથી કે આપણું બગડવાનું પણ નથી આગળના ભક્તોએ જેમ અમરીશ રાજા બહુ મોટા રાજા હતા અને મહાન ભક્ત પણ હતા કે હંમેશા ભગવાનની ભક્તિમાં રહેતા તો કે એનું રાજ બગડી ના ગયું એના રાજમાં કોઈ ખામી પણ ના આવી રાજ પણ એટલું સુંદર સારામાં સારું ચાલ્યું અને એનું રક્ષણ પણ ભગવાન હંમેશા કર્યું કે એની સેવામાં સુદર્શન ચક્ર ભગવાને રાખ્યું જે ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર આપણે જોઈએ છીએ એ ચક્ર એમની સેવા મૂકી દીધું જેને કોઈ પણ માણસ કંઈ મુશ્કેલી કરી શકે નહીં અને રાજની અંદર પણ સર્વ પ્રકારે સુખ શાંતિ રહે ત્યારે સ્વાય કે ભગવાન તો એવા જ એ આપણી રક્ષામાં જ બેઠો બેઠો ગાય તો ભગવાન કે હું એને ઊભો ઊભો સાંભળું અને જો એ ઊભો ગાય તો હું નાચું એની આગળ લ્યો આ ભગવાન તો આવું છે સર્વ પ્રકારે આપણી સંભાળ રાખે છે આપણી દેખભાળ રાખે છે જો ન રાખતા હોય તો સ્વાય કે છે પલમાં આપણું શું થઈ જાય ખબર નથી કહો કેટલા એક્સિડન્ટ થઈ જાય અમારે જ એક બે તો થઈ ગયા હા બોલા ચગ આપણે શું રજની અમારો તે ઝટ ભટકાણું જો ભગવાન રક્ષા ના કરતા તો બેઠેલા બધાના ભૂકા બોલી જાય અને એવી ભટકાણી આમ બરાબર ખરેખરું થઈ ગયું ત્યારે શું એ જો ભગવાનની રક્ષા છે આપણને ખબર નથી હાલતા ચાલતા દરેકમાં આપણી સંભાળ ભગવાન રાખે છે અને એ પ્રમાણ થાય અમારે એમ બીજા ભાઈ આપણે પૂનમભાઈના દીકરા એને થઈ ગયેલો બીજા બેઠા હતા પાસેથી ઠપકાયું હવે આપણે હરખીના બેઠી રહ્યા હોય કે આપણે એક્સિડન્ટનો કોઈ પ્રસંગ જ ન હોય છતાં આ તો કેવું થઈ જાય પાસેથી ઓલું આવીને ભટકાડે આવું થઈ જાય પણ એમાંય ભગવાન રક્ષા કરે આપણે જેને આપણે સેફ છે બરાબર સેફ કાંઈ વાંધો નથી એમ બેઠા હોય આનંદથી બેઠા હોય છતાં પેલો હામો આવીને કંઈક આગું થયું કરે ત્યારે એમાંય રક્ષા કરનાર ભગવાન છે નકર સ્વાઈ કહે છે ક્યાં શું થઈ જાય કંઈ ખબર પડે ને ઠેસ વાગે ને આપણો દેહ પડી જાય આવા અકસ્માતોની અંદર થઈ જાય ત્યારે સ્વાઈ કહે છે એમ પાંપે નાકની રક્ષા કરે છે અને હાથ ડોકની રક્ષા કરે છે અને રાજા પ્રજાની રક્ષા કરે છે એમ ભગવાન આપણી રક્ષા હંમેશા કરે છે અને આપણી સંભાળ હંમેશા રાખે છે એટલા માટે કહું કે જો ભગવાન એટલો બધો આપણું એ છે જો એની સાચે ભાવે આપણે ભક્તિ કરીએ છીએ તો એ આપણી સંભાળ જરૂર એટલે આપણો વ્યવહાર એ સાચવે છે આપણો દેહ પણ સાચવે છે અને બધું કાર્ય પણ આપણું એ જ કરે છે એ જો ન હોય તો આપણે કંઈ કરવા સમર્થ નથી આમાંથી સહેજ એક શ્વાસ નીકળી ગયો પછી શું થયું આપણે મોટા બાદશાહથી ફરતા હોય તો એ થઈ રહ્યું ઢીલા ડવ સ્મશાન ભેગા જ કરો એને બીજું કાંઈ થાય નહીં અને એ એ વસ્તુ બની જાય કોઈ કેટલા સમર્થ હોય બળિયા હોય અને આમ છક્કમ છક્કા કરતા હોય ને બધે આપણે ફોજદારી કરતા હોય પણ સ્વાય કે થઈ રહ્યું આ નીકળી ગયું પછી શું થવાનું એમ એ ભગવાનની શક્તિ છે આપણે કાર્ય કરી શકીએ છીએ એટલે એ આપણી માટે આપણે એનો કાંઈ વિચાર કર્યા સિવાય એ ભગવાનની જેટલી ભક્તિ સત્સંગ થાય એટલું આપણે કરવું અને તું મારી જકરમાં તો હું તારી ફિકરમાં એમ આપણે એમનું ભજન કરશું તો આપણી ફિકર રાખવાવાળા છે જ રાખી છે અનંતની રાખી છે અને આપણી કેમ નહીં આપણે રાખીશું આપણે ભક્ત સાચા છે આપણી પણ રાખશે એમ સમજીને આ ભજન કીર્તન હંમેશા સ્વયં કરી લેવું અને સર્વ પ્રકારે સુખ્યા થવું આજના ઉત્સવે બધાને ખૂબ સુખ શાંતિ થાય મહારાજ આપણી હંમેશા રક્ષા કરે આપણી વ્યવહારની અંદર પણ ભગવાન ખબર રાખે અને શાંતિ સર્વને વર્તે ભક્તિ હંમેશા આવીને આવી વધતી જાય અને દ્રઢ થતી જાય સુખ્યા કરે દેશ પરદેશમાં બધે શાંતિ વર્તે સર્વને અને ભગવાન સર્વને સુખ્યા કરે પ્રાર્થના સહજાનંદ.